श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। श्रीमद् भागवत स्तुतिमाला नी चर्चा में आपणे पंचम स्कंद सुधी पहोंच्या छे। पांचमा स्कंद नो मुख्य विषय छे स्थान। अने आ स्थान एटले के आ आखू विश्व एनी सृष्टि थई, पण आ आखी सृष्टिना आधार कोण छे, एनु मूल स्थान शू छे। मॉडर्न भाषा में पण वैज्ञानिको पोते पण आवा प्रश्नों उठावे छे घणी वार के दाखला तरीके एक थियरी छे जेने अमुक लोको माने छे, अमुक लोको नकारे छे के आ सृष्टि जे थई ए एक विस्फोट ना लीधे थई, बिग बैंग थियरी। अने आ जे विस्फोट थई एना पछी के छे के धीरे 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 आ खूब जे ब्रह्मांड छे धीरे धीरे वधे छे, साइज मां मोटू थतू जाए छे, ए विशाल थतू जाए छे, व्यापकता एनी वधी रही छे। हवे जो ए साइज मां वधे छे एवुं आपणे समझिए तो एक बहुज अगत्यनो प्रश्न मन में आवे छे के वधे छे तो क्या वधे छे, वधवा माटे कोई स्थान तो जोईए। इफ स्पेस हेज टू एक्सपेन्ड, एक्सपेन्ड इन टू वॉट? दरेक वस्तु वधे तो ए आकाश में अवकाश मळे छे एने, एटले एमां वधे छे, पण ए जो आकाश ने ज वधवानुं होय तो एनुं स्थान शुं? ए स्थान ए सत्य छे, ए परमात्मा छे। आ संकेत अहींया छे। अने आने आपणा व्यक्तिगत अनुभव में पण जोईए तो ज्यारे स्वप्न जोईए छे तो ए स्वप्न में आपणे जे पण जोईए छे, ज्यां पण जईए छे, कोई पण वस्तु देखाय छे, ए बधानुं स्थान शुं छे, एनो आधार अधिष्ठान शुं छे, ए जागृत व्यक्तिनो मन तो ए स्थान बनी जाए छे। एक ज वस्तु छे, आ बधु बनी गयु, पण एनो आधार ए ज वस्तु छे। एटले अहींया पण आ जे स्थान आनो विषय छे, अने स्थान मां आ आखी सृष्टि ने अलग अलग द्वीप मां आनु वर्णन थयु छे भागवत मां। अने एनी अंदर एक जंबू द्वीप छे, आ सात द्वीपो अलग अलग नाम छे एना, एमां एक जंबू द्वीप छे। अने ए जंबू द्वीप नी अंदर नौ अलग अलग प्रदेशो छे जेने नाम आप्या छे वर्ष। एमांथी एक भारत वर्ष जेनाथी आपणे परिचित छीए। अने आ भारत वर्ष शुं छे? भारत वर्ष एटले खाली अत्यारे जे आपणे इंडिया कहीए छे एटलुं नहीं, आजना
સમજણ પ્રમાણે જેને આપણે અમેરિકા આફ્રિકા બધું કહીએ છીએ, એ પણ આમ જોવા જઈએ તો ભારત વર્ષમાં, ભાગવત પ્રમાણે ભારત વર્ષમાં જ આવે છે. એવી રીતે અલગ અલગ એટલે આખી જે ગેલેક્સીમાં, જે આપણે કહીએ એ આખી ગેલેક્સી, આખા બ્રહ્માંડમાં આ અલગ અલગ 9 વર્ષ છે. એમાંથી આ પ્રદેશ, તો દરેક વર્ષમાં, દરેક પ્રદેશમાં, દરેક સ્થાન પર ભક્તો ભગવાનની અલગ અલગ રૂપમાં સ્તુતિ કરી રહ્યા છે. તો ભક્તો પણ અલગ અલગ છે, ભગવાનના નામ અને રૂપ પણ અલગ અલગ છે, એમની સ્તુતિઓ પણ અલગ અલગ છે, એમની ભાવના પણ વિવિધ પ્રકારની છે, પણ જેની સ્તુતિ થઈ રહી છે એ ભગવાન એક જ છે. આ વિશેષતા છે. તો અહીંયા આપણે એક એક કરીને સ્તુતિ જોઈએ. અલગ અલગ વર્ષ, વર્ષ એટલે કે સ્થાન, પ્રદેશ, રીજન. તો આ પ્રથમ સ્તુતિ ઇલાવૃત વર્ષમાં છે. હવે આ ઇલાવૃત વર્ષ ક્યાં છે? ભૌગોલિક રીતે એ વૈજ્ઞાનિકો કોઈ હોય તો એ સંશોધન કરી શકે છે, પણ આ ઇલાવૃત વર્ષ આ જગ્યાએ કોણ સ્તુતિ કરી રહ્યા છે? શ્રી શંકર, શંકર ભગવાન સ્તુતિ કરી રહ્યા છે. શમ કરોતિ ઇતિ શંકરઃ, બધાનું કલ્યાણ કરે છે. અને શંકર ભગવાન એ કોણ છે? આદિ ગુરુ પણ છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. તો આ ગુરુ પરંપરાની શરૂઆત ભગવાન શિવજી, એટલે એ શિવજી ગુરુના જે એક પ્રતિનિધિ, એટલે ગુરુના એક પ્રતીક પણ છે. ગુરુ રૂપે પણ શંકર ભગવાન અને ભક્ત રૂપે પણ શંકર ભગવાન છે, એવા શંકર ભગવાન અહીંયા ઇલાવૃત વર્ષમાં સ્તુતિ કરે છે. તો એ સ્તુતિ નો શ્લોક આપણે વાંચીએ. અનેક શ્લોકો છે, આ બધી સ્તુતિઓમાં અનેક શ્લોકો છે, એમાંથી 2 કે 3 પૂજ્ય ગુરુજીએ આમાં લીધા છે, આ ભાગવત સ્તુતિ માલામાં. તો આ પહેલો શ્લોક જે છે, 5મા સ્કંધના 17મા અધ્યાયનો 18મો શ્લોક, 5.17.18. આ શંકર ભગવાનની સ્તુતિ આપણે વાંચીએ. ભજે ભજન્યારણ પાદ પંકજમ ભગસ્ય કૃત્સ્નસ્ય પરંપરાયણમ ભક્તેશ્વલમ ભાવિત ભૂત ભાવનમ ભવાપહમ ત્વા ભવભાવમીશ્વરમ. સુંદર સ્તુતિ છે. આમાં આજે અલંકાર પણ, આ શબ્દોનો અલંકાર પણ જોઈએ તો આ ભજે ભજન ભજન્યારણ પાદ પંકજમ ભગસ્ય કૃત્સ્નસ્ય પરંપરાયણમ ભક્તેશ્વલમ ભાવિત ભૂત ભાવનમ ભવાપહમ ત્વા ભવભાવમીશ્વરમ. આ પ્રાસ છે, બહુ સુંદર આ અલંકાર પણ છે અને આ સ્તુતિ પણ સુંદર છે. શંકર ભગવાન, અને શંકર ભગવાન ભગવાનના ભક્ત રૂપે કે આપણા ગુરુ રૂપે બોલે છે, પણ ખરેખર શંકર ભગવાન પણ કોણ છે? ભગવાને ગીતામાં કહ્યું છે, રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, હું બધા રુદ્રોમાં શંકર છું. એટલે ભગવાનની જ વિભૂતિ છે, એટલે એમનામાં કોઈ ભેદ નથી. આપણે પણ એવો ભેદ નહીં કરવો જોઈએ, નહીં તો આપણે ત્યાં ઘણી વાર આ વૈષ્ણવો હોય તો એ શિવજીનું નામ ના લે, શિવજીના મંદિરમાં ન જાય, તો બહુ આમ કટ્ટર થઈ જવાય છે ઘણી વાર. અને શિવજીના ભક્તો હોય એ વિષ્ણુ ભગવાન તરફ ના જોવે. એટલે આ જે ભેદ છે એ આપણા મનમાં, આપણી સંકુચિત બુદ્ધિમાં છે, પણ ખરેખર એ સ્તર પર તો એકમાત્ર છે, બે તો છે જ નહીં. પણ આ બે ના રૂપમાં, આ નામ રૂપ જુદા જુદા હોવાના લીધે આ મન થાય છે, એટલે આ રીતે સ્તુતિ થાય છે. જેમ આપણને પણ ઘણી વાર સ્તુતિ કરવાની ઈચ્છા થાય, આપણે કેટલી વાર જે અરીસામાં જોઈએ છીએ, દર્પણમાં જોઈએ છીએ, તો દર્પણમાં જ્યારે જોઈએ છીએ ત્યારે જોઈને નિહાળતા નથી પોતાની જાતને. હવે બે છે, બે નથી, એક જ છે, તો પણ આપણે જોઈને કે નથી વિચાર કરતા કેટલા સુંદર દેખાઈએ છે, આપણા રૂપનો જે રૂપ વિશે આપણે કેટલું આમ ખુશ થઈને આપણા પોતાની જાતને જોઈએ છે. તો શું એ દ્વૈત ભાવ નથી? બે અલગ અલગ દેખાતા નથી, ખબર છે એક જ છે, તે છતાં આ કરે છે. એ જ રીતે અહીંયા શંકર ભગવાન પણ આ સ્તુતિ કરી રહ્યા છે અને કહે છે, ભજે હું ભજું છું. ભજ ધાતુ એટલે કે
સેવા કરવી એને પણ ભજન જો કહેવાય છે, પ્રેમ કરવો એને પણ ભજ કહેવાય છે, અને જાણવું, જાણવાનો પ્રયત્ન કરવો એ પણ ભજ કહેવાય છે. તો અહમ ભજે, હું ભજન કરું છું, ભજું છું. કોને? ત્વા, આપને. ત્વામ ભજે, હું તમને ભજું છું ભગવાન. અચ્છા, અને આ કયા રૂપમાં છે ભગવાન? તો આ રૂપ જે છે, આપણે બીજા શ્લોકમાં સ્પષ્ટ થશે, આ ભગવાન ની સ્તુતિ સંકર્ષણ રૂપમાં થાય છે. સંકર્ષણ રૂપ આદિશેષ, શેષનાગજી, જે ભગવાન શેષશૈયામાં સૂતા છે, એ શેષનાગજી પણ એમનું જ, એમની જ વિભૂતિ છે, એમનું જ એક રૂપ છે. તો એ સંકર્ષણ ભગવાન શેષનાગજી, જેમના 1000 માથા છે, એવી રીતે એવા શેષનાગજી એમની એ રૂપમાં શંકર ભગવાન અહીંયા સ્તુતિ કરી રહ્યા છે ઈલાવૃત વર્ષમાં. અને કે છે, ત્વામ ભજે, તમને હું ભજું છું. તમે કોણ છો? ભજન્ય અરણ પાદ પંકજમ. તમારા પાદ પંકજમ, ચરણ કમળને હું ભજું છું, એટલે કે તમારા ચરણોની સેવા કરું છું, તમારા ચરણો પ્રત્યે મારી ભક્તિ છે અને એમાં સમર્પિત છું, અથવા તમારા વિશે જાણું છું. તો ત્વામ પાદ પંકજમ ભજે, તમારા ચરણ કમલ ને હું ભજું છું. એ કેવા ચરણ કમળ છે? અરણ, શરણ, બધાને શરણ આપી શકે, બધાની રક્ષા કરી શકે એવા ચરણ કમળ છે. અને ભજન્ય, ભજન્ય એટલે કે ભજનીય, જે ખરેખર ભજવા જેવા છે, પૂજા યોગ્ય છે, સેવા યોગ્ય છે, એવા આપના ચરણ કમળને હું ભજું છું. તો કોની સેવા કરવી જોઈએ? જે સેવા યોગ્ય છે, સેવ્ય છે એને. કોઈની પણ સેવા કરીએ, કોઈની પણ આરાધના કરીએ એવું નથી, જે ખરેખર સેવા યોગ્ય છે, જે શ્રેષ્ઠ છે. તો ભજન્ય અરણ પાદ પંકજમ ભજે. અને તમે કોણ છો? ભગસ્ય કૃત્સ્નસ્ય પરંપરાયણમ. તમે આ બધા જ ભગ, ભગ એટલે આ બધી સંપત્તિ, કેવી સંપત્તિ? આપણે ઓલરેડી જોઈ લીધું છે, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 એ 6 સંપત્તિ અનંત પ્રમાણમાં જેનામાં સ્થિત છે, હંમેશને માટે, એ ભગવાન. તો ભગસ્ય કૃત્સ્નસ્ય, બધા જ ભગ પરંપરાયણમ, એની જે અપાર આ સંપત્તિ નો સ્થાન જે છે, આનો આધાર જે છે, એ તમે છો. એનો મતલબ, કહેવાનો અર્થ એ કે જ્યાં પણ આપણને કોઈ પણ ઐશ્વર્ય કે સત્તા દેખાય, તો એના આધારમાં એનું સ્થાન શું છે? ભગવાન છે, એ ઓળખવું જોઈએ આપણે. ક્યાંય ભી ધન દેખાય, શ્રી, તો ત્યાં એનું સ્થાન શું છે? અહીંયા કારણ કે આ પંચમ સ્કંદનો જો મુખ્ય વિષય શું છે? સ્થાન. તે એટલે આ ધન દેખાય તો એનું સ્થાન પણ, એનો આધાર કોણ છે? ભગવાન છે. એટલે એ રૂપમાં ભગવાનના દર્શન થાય દરેક જગ્યાએ. ક્યાંય વૈરાગ્ય કંઈક છૂટ્યું હોય, આપણામાં પણ કંઈક વૈરાગ્ય દેખાય, બીજામાં પણ વૈરાગ્ય દેખાય, તો પોતાનામાં હોય તો એનો અહમ ના થઈ જાય, આપણને કંઈક અભિમાન ના થઈ જાય, એટલે આપણે ધ્યાન રાખીએ કે ભગવાનની કૃપાના લીધે ભગવાનનું છે, ભગવાન એનું સ્થાન છે. એટલે આપણા હૃદયમાં ભગવાન રહે તો આ બધું પણ રહેશે. જ્ઞાન, સહેજ જ્ઞાન દેખાય તો એ જ્ઞાનને પણ નમસ્કાર કરીએ, ભગવાન એનું સ્થાન છે. તો એ સ્વતંત્રપણે આ બધું રહી શકતા નથી. પરંપરાયણમ, તો અનંત પ્રમાણમાં આખા વિશ્વમાં જે પણ આ ધર્મ, યશ, શ્રી, આ જે પણ દેખાય છે, બધાના જે ભંડાર છે અને એના આધાર ભગવાન પોતે છે, એમને હું ભજું છું. આ રીતે શંકર ભગવાન કહે છે, ભક્તેશ્વલં ભાવિ ભૂત ભાવનમ. અને જે ભક્તો, અનેક ભક્તો તમારી પૂજા કરે છે, તમારા નામ જપ કરે છે અને સાધના કરે છે, ભાવિત એટલે કે તમને અનુભવ કરવાનો, તમારા દર્શન કરવાનો પ્રયત્ન કરે છે, અલગ અલગ સાધનાઓ કરે છે, ધ્યાન આદિ કરે છે, આવા ભક્તો જે છે, ભાવિત ભૂત ભાવનમ, આવા ભક્તો ને તમે દર્શન આપો છો, યથા યોગ્ય તમે એને માર્ગ પણ બતાવો છો, તમે એમના જીવનમાં જે પ્રગટ થાઓ છો,
અને આપણે ઓલરેડી જોયું કુંતીજીની સ્તુતિમાં પણ ત્યાંથી માંડીને બધે જ જોયું કે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનના વિશે સાંભળીએ તો ભગવાન પ્રગટ થાય, અને કેવા રૂપમાં પ્રગટ થાય એવું જરૂરી નથી કે આપણે ચિત્રોમાં જોયા હોય કે સિરિયલમાં જોયા હોય કે કોઈ મૂર્તિમાં જોયા હોય એવી જ રીતે દેખાય. એ કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે, અંદર એક પ્રેરક વિચારના રૂપમાં પણ પ્રગટ થઈ શકે, આપણને ક્યાંક કોઈ મેસેજના રૂપમાં પ્રગટ થઈ શકે, કોઈ પરિસ્થિતિના રૂપમાં પ્રગટ થઈ શકે, કોઈ પુસ્તકના રૂપમાં પ્રગટ થઈ શકે, કોઈ પણ રૂપમાં ભગવાન પ્રગટ થાય. અને જ્યારે એ આવે એમનો સ્વાગત આપણે કરીએ, ભક્તેષુ અલંભાવિત ભૂત ભાવનમ. તો એવા ભગવાન જે ભક્તોની સાધનાને સ્વીકારીને એમના જીવનમાં પ્રગટ થાય છે. અને જ્યારે કોઈના જીવનમાં ભગવાન પ્રગટ થાય તો એ શું કરે છે? પ્રગટ થઈને ભવાપહમ, એમનો જે આ એમનું બંધન છે, એમના જીવનના દુઃખ છે, એમના જીવનના જે સંઘર્ષ છે, એમના જીવનની મુશ્કેલીઓ છે, એ બધાને અપહમ, બધું દૂર કરી દે છે, એનો નાશ કરી દે છે. અને જે લોકોને આવી ભક્તિ નથી અથવા ભગવાન સાથે જોડાતા નથી, એમના માટે આ ચાલુ રહે છે બધું. ભવ ભાવમ, આ ભવ ચાલુ રહે છે. તો જેમના જે ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે એ જોડાઈ જાય છે, અને જોડાવા જે માંગતા નથી એ સંસાર સાથે જોડાયેલા રહે છે. હવે આપણે કહીએ ભગવાન પક્ષપાતી છે, ભગવાન બિલકુલ નિષ્પક્ષ છે, સહેજ પણ પક્ષપાતી નથી. કારણ કે સહેજ પણ પક્ષપાતી હોત તો પછી આપણે વિચાર કરીએ કે એ જે લોકો જે ઈચ્છે છે એવું ન આપે તો પણ આપણે કહીએ કે ખોટું છે. હવે કોઈ આ સાંસારિક વસ્તુઓ જ ઈચ્છતા હોય તો ભગવાન કહે છે તથાસ્તુ, તમે લો રાખો અને ભોગવો, જ્યારે મારી જરૂર પડે મને બોલાવજો, હું આવી જઈશ. તો ભગવાન જેવા નિષ્પક્ષ કોઈ જ નથી, ભગવાન જેવા પ્રેમ કરવા વાળા કોઈ જ નથી. બિલકુલ સ્વતંત્રતા આપી દીધી છે આપણને, ખાસ કરીને મનુષ્યોને આ સ્વતંત્રતા મળી છે કે તમે જે ઈચ્છો છો. એટલા માટે આપણા મનમાં જે સંકલ્પો થાય છે એના વિશે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે જો કોઈ વસ્તુ માંગીએ અને એ ન મળતી હોય તો આપણે બહુ ચિંતા કરવા જેવું નથી. પણ પૂજ્ય ગુરુજી ઘણીવાર કહેતા કે જો કોઈ વસ્તુ માંગીએ અને એ મળી જવાની શક્યતા છે તો બિલકુલ બહુ ધ્યાનથી માંગવું જોઈએ. કારણ કે શું માંગીએ છીએ કદાચ એના માટે બધી પછતાવો થાય આપણને. આ ધ્રુવજીની સ્તુતિ આપણે જોઈ. આ ધ્રુવજી, એમણે એ ગયા જ્યારે જંગલમાં, ત્યારે એમણે કહ્યું કે મને એવી સ્થિતિ જોઈએ કે જ્યાંથી મને કોઈ ખસેડી શકે નહીં. અને જ્યારે ભગવાનને જોયા પછી એમણે કહ્યું કે મને કાંઈ બીજું જોઈતું જ નથી, બસ તમે મળી ગયા, બીજું કાંઈ જ જોઈતું નથી. આ રીતે જ્યારે ધ્રુવજીએ કહ્યું ત્યારે ભગવાને કીધું, પણ જે તું મનમાં લઈને આવ્યો તો જે ઈચ્છા એ તો મારે પૂરી કરવાની જ છે, તો એ તો હું પૂરી કરું જ છું. અને એવું કહેવાય છે કે એ ધ્રુવલોક મળ્યો એમને, જ્યાંથી કોઈ એમને ખસેડી શકતું નથી. પણ એ ધ્રુવલોકમાં પણ એ વિચારે છે કે આ કેમ મેં માંગ્યું. તો જે માંગીએ છે એ જો મળવાનું હોય અથવા સરળતાથી મળી જતું હોય તો બહુ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે મળી જશે. એટલે જો ના જ મળવાનું હોય તો આપણે કંઈક ધ્યાન ન રાખીએ તો ચાલે, પણ જો મળવાનું હોય તો ખૂબ ધ્યાન રાખીને માંગવું જોઈએ. તો અહીંયા ભગવાન કહે છે કે જે ઈચ્છતા હોય કે હું એમના જીવનમાં આવું, એમના બધા બંધનો હું નષ્ટ કરીને મારી સાથે લઈ લઉં છું, એટલે કે અનંત આનંદની અનુભૂતિ એમને થાય છે. અને જે લોકોને આ ક્ષણિક આનંદ રૂપી આ સંસારમાં વધારે રસ હોય એમને પણ કોઈ રોકવા જતું નથી. પ્રહલાદજીને એવું કહ્યું, આ પ્રહલાદજીની સ્તુતિ પણ આવશે, તો પ્રહલાદજીને ભગવાને કહ્યું કે ચલો હું તને લઈ જઉં છું. એમણે રાજ્ય કર્યું થોડા વખત, થોડા વર્ષો માટે, અને પછી કહ્યું ચલો હું તને લઈ જઉં છું, વૈકુંઠ મારી સાથે ચલ. તો પ્રહલાદજી કીધું, હું એકલો નહીં આવું, મારા રાજ્યના બધા લોકો આવે તો જ હું આવીશ. તો ભગવાને કીધું કે તું પહેલા પૂછી તો લે એમને આવું છે કે નહીં. તો ત્યાંથી જતા હતા ત્યારે ત્યાં એક ડુક્કર હતો. એ ડુક્કર જે છે એ ક્યાંક ગટરમાં કંઈક કચરો ખાતો હતો. અને ત્યારે એ પ્રહલાદજી કીધું, એ સાંભળ, તારે આવું છે વૈકુંઠ, ભગવાન બોલાવે છે, ચલો તારી ઈચ્છા હોય તો લઈ જશે. તો પેલા ડુક્કરે ઉપર જોયું અને પછી કીધું,
ત્યાં કેવું હોય છે, શું હશે? તો કે ત્યાં તો બહુ સુંદર સુંદર જગ્યા છે, બહુ જ આનંદ મળશે, ભગવાન હશે ત્યાં. તો એ ડુક્કરે પૂછ્યું, આ બધું મળશે? આ ગટરનું બધું મળશે ત્યાં? તો પ્રહલાદજી કહ્યું, ત્યાં આવું બધું કચરો તો ના જ મળે. તો ડુક્કરે કહ્યું, તો જાઓ, મને કંઈ રસ નથી, હું અહીંયા જ રહીશ. તો ઘણીવાર આપણને આવી ઈચ્છા હોય તો ભગવાન લોકતંત્રમાં માને છે કે ચલો વાંધો નહીં, રો. અને જ્યારે કંટાળો આવી જાય, જ્યારે ખરેખર વૈરાગ્ય થાય, ખરેખર આ બધું છૂટી જાય એવી ઈચ્છા થાય, ખરેખર ભગવાન પ્રત્યે પ્રેમ અને એ જે આતુરતા થાય, ત્યારે ભગવાન કહે છે, હું છું જ, આવી જઈશ તમને લેવા માટે. એટલે અહીંયા શંકર ભગવાન આ રીતે ભગવાનની સ્તુતિ કરે છે કે તમને હું ભજું છું અને તમે મારા જીવનમાં પ્રગટ થઈને મને આ રીતે આ આનંદની પ્રાપ્તિ કરાવશો. અને એમની જે ભગવાનના ઐશ્વર્ય અને બળની વાત અહીંયા કરી રહ્યા છે, જે આ શેષનાગજીના રૂપમાં, શંકર્ષણ રૂપમાં આ સ્તુતિ થઈ રહી છે. એટલે આ શેષનાગજીના રૂપમાં ભગવાન ની સ્તુતિ આ શંકર ભગવાન કરે છે અને કહે છે, આ 5મા સ્કંદના 17મા અધ્યાયનો 21મો શ્લોક છે, 5.17.21. યમાહુરસ્ય સ્થિતિ જન્મ સંયમ ત્રિભિર્વિહીનમ યમનંતમ ઋષયઃ ન વેદ સિદ્ધાર્થમિવ ક્વચિત સ્થિતમ ભૂમંડલમ મૂર્ધસહસ્રધામસુ. ભગવાન તમે આ અત્યંત શક્તિશાળી રૂપમાં છો, આ અનંત રૂપમાં છો. હે અનંતમ, એ અનંતમ, એ અનંતને હું નમસ્કાર કરું છું. અને એ અનંત કોણ? એમનું નામ અનંત કેવી રીતે પડ્યું? ઋષયઃ આહુહુ યમ, જેમને આ જે ઋચાઓ, જે આ વૈદિક મંત્રો જેમને અનંત નામથી સંબોધિત કરે છે, એવા અનંત સ્વરૂપ ભગવાન. અને જે અનંત છે એ જ પૂર્ણ છે, અને જે પૂર્ણ છે એ જ આનંદ છે. તો આ અનંત સ્વરૂપ ભગવાન જેમને વેદ અનંત છે એમ ઘોષિત કરે છે, એવા ભગવાન એ કોણ છે? અસ્ય સ્થિતિ જન્મ સંયમમ અસ્ય જગતઃ. આ જગતના જન્મ એટલે કે એની ઉત્પત્તિ, સ્થિતિ અને સંયમમ એટલે લય, નાશ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, આ સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ ના કારણ જે છે એ ભગવાન. અને જે પણ આ ઉત્પત્તિ, સ્થિતિ, લયનું કાર્ય કરતા હોય એ પોતે કેવા છે? ત્રિભિર્વિહીનમ, આ ત્રણેથી મુક્ત છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય, આ ત્રણેથી જે મુક્ત છે. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરનાર, એનું કારણ, એનું અધિષ્ઠાન પણ આ બધાથી મુક્ત જે છે, એવા તમે હે અનંત ભગવાન. વિહીનમ યમ અનંતમ ઋષયઃ, તમે કેવા છો? તમારું રૂપ કેવું છે? આ સંકર્ષણ રૂપ જે છે, આ અનંતનું રૂપ ધારણ કર્યું છે એ કેવું રૂપ છે? સહસ્ર મૂર્ધ સહસ્ર ધામ, એમના 1000 માથા છે. એક એક જે આપણે નાગ કે કંઈક જોઈએ તો એમાં એક માથું દેખાય આપણને, એક માથું આમ હોય. હવે 1000 માથા જેના છે એ અનંત ભગવાન. તો એવા અનંત ભગવાન, મૂર્ધ સહસ્ર ધામ એવા ભગવાન, અને એ આ જે એમના માથા ઉપર આ 1000 માથા છે, એમના ઉપર શું છે? એવું કહેવામાં આવે છે કે આ આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ જે છે, ભૂમંડલમ, ભૂમંડલમ એટલે આખું બ્રહ્માંડ. અને આ બ્રહ્માંડમાં શું છે? આ બ્રહ્માંડમાં 14 ભુવનો છે. ઉપર 7 ભુવન, નીચે 7 ભુવન. ભૂ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, 7 ભુવન. અને નીચે 7 ભુવન, અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ તલાતલ પાતાલ. એવી રીતે 7 અને 7 14 ભુવનો આખું બ્રહ્માંડ જે છે, એ આખું બ્રહ્માંડ
એ શેષ ભગવાનના માથા ઉપર છે. તો આપણને થાય કે બાપ રે, આટલું મોટું બ્રહ્માંડ શેષ ભગવાનના માથા ઉપર, બિચારા બહુ આમ બેલેન્સ કરવો પડતું હશે, એમના ગળામાં દુખતું હશે, એમને એમની ડોક રહી જતી હશે, એમને સ્પોન્ડિલાઇટિસ થઈ જતું હશે, એ બિચારા એટલો બધો ભાર લઈને કેવી રીતે આ મેનેજ કરતા હશે, એવું આપણને વિચાર આવે. પણ અહીંયા શંકર ભગવાન શું કહે છે, ન વેદ ક્વચિત સ્થિતમ. આ જે આખું બ્રહ્માંડ તમારા માથા ઉપર છે એ ક્યાં કોઈ ખૂણામાં પડ્યું છે તમને ખબર પણ નથી કે એ છે તમારા માથા ઉપર, ટકી રહ્યું છે તમારા લીધે, પણ એ છે એ તમને ખબર પણ નથી. કેવું છે, અહીંયા દૃષ્ટાંત આપ્યો છે, સિદ્ધાર્થમિવ, એટલે કે રાઈનો દાણો છે એક, એની જેમ એ આપણા માથા ઉપર ક્યાંક પડી જાય તો આપણને ખબર પડે, ખબર નહીં પડે કઈ છે ઉપર. વજન તો દૂરની વાત, એ છે એમ એવો એવો ફીલ પણ નહીં થાય આપણને. એ સિદ્ધાર્થ હોય એવી રીતે આ આખું બ્રહ્માંડ તમારા આ સહસ્ર વદનમાં ક્યાંક ઉપર બેઠું છે, તમને ખબર પણ નથી, એટલે એટલા બલશાલી, એટલા અનંત સ્વરૂપ તમે છો, એ વિરાટ સ્વરૂપ છે તમારું, અને એના ઉપર આ બ્રહ્માંડના નાનકડા દાણાની જેમ બેઠો છે, રાઈના દાણા જેમ ની જેમ આ બેઠો છે. આ ભગવાન તમને હું નમસ્કાર કરું છું, તમારી સ્તુતિ કરું છું, એટલે આ રીતે તમને ભજું છું, આ રીતે શંકર ભગવાન અહીંયા કહી રહ્યા છે. તો આ શંકરશ્વર ભગવાનની સ્તુતિ અને આગળ પણ અલગ અલગ સ્તુતિ થઈ રહી છે. આ ઈલાવૃત વર્ષ આપણે પહોંચ્યા, પહોંચીને આપણે શંકર ભગવાનની સ્તુતિ માં જોડાયા, અને હવે ફરી એકવાર આપણે ફ્લાઇટમાં બેસી જઈએ ફરી, કારણ કે આજે આપણે વર્લ્ડ ટૂરમાં જવાનું છે. વર્લ્ડ ટૂર પણ નહીં, કોસ્મોસ ટૂર, આખા બ્રહ્માંડની યાત્રાએ નીકળ્યા છીએ આપણે, એટલે હવે બીજા વર્ષે, વર્ષ એટલે પ્રદેશ, રીજન, તો ક્યાં જઈએ છે, ભદ્રાશ્વ વર્ષ. આ ભદ્રાશ્વ વર્ષમાં, આ ભદ્રાશ્વ વર્ષના જે અધિષ્ઠાતા જે દેવતા છે, એના ઇન્ચાર્જ કહીએ કે એનું રાજા કહીએ, એમનું નામ છે ભદ્રશ્રવા. અને આ ભદ્રશ્રવાના સેવકો છે બધા, એ સેવકો એમના નામ છે ભદ્રશ્રવસ, તો ભદ્રશ્રવાના સેવકો. તો આ જે ભદ્રશ્રવાના સેવકો ભદ્રશ્રવસ, આ લોકો ભદ્રશ્રવસો બધા ભદ્રાશ્વ વર્ષમાં ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. હવે અહીંયા ભગવાનની સ્તુતિ કયા રૂપમાં, કયા નામમાં થઈ રહી છે, તો અહીંયા પણ એક પ્રસંગની ભૂમિકા જરૂર છે. એક વખત બ્રહ્માજી જે છે, બ્રહ્માજી કેટલા સમય સુધી રહે છે, બ્રહ્માજી એટલે કે અલગ અલગ કલ્પમાં અલગ અલગ બ્રહ્માજી હોય છે. બ્રહ્માજી એટલે કે એક પોસ્ટ છે, જેમ આપણે કે રાષ્ટ્રપતિ, એટલે 5 વર્ષ માટે એ પોસ્ટ પર કોઈ રહે અને થોડા વખત પછી એ 5 વર્ષ પતી જાય એટલે નીકળી જાય, એ રીતે એક એક પોસ્ટ છે. તો બ્રહ્માજી પણ એક પોસ્ટ છે, એક વ્યક્તિ નથી. અને કોઈ પણ જીવ એ અમુક એવા કર્મ કર્યા હોય તો એ બ્રહ્મ પદવી એને મળે, એ રહે એટલા સમય સુધી, પછી એ નીકળી જાય, બીજા બ્રહ્માજી આવી જાય, એવી રીતે ચાલ્યા કરે. અને બ્રહ્માજીનું આયુષ્ય કેવું છે, તો આ ભાગવતમાં જ આ બધી ગણતરી આપી છે કે આ કળિયુગ જે છે એ કેટલું લાંબુ છે, 4,32,000 વર્ષ લાંબુ કળિયુગ છે. એના ડબલ જે છે એ દ્વાપર યુગ, એના 3 ગણું જે છે એ ત્રેતા યુગ, એનાથી 4 ગણું છે એ સત્યયુગ. એટલે આ આખું જે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ, આ ચારે મળીને એને મહાયુગ કહેવાય. અને આ મહાયુગ અથવા ચતુર્યુગ કહેવાય. આ ચતુર્યુગ અથવા મહાયુગ એ થાય છે ટોટલ કેટલા વર્ષો, 43,20,000 વર્ષો. અને આ 43,20,000 વર્ષો જે એને એક મહાયુગ કહેવાય છે, એવા 1,000 મહાયુગ આપણે ગણીએ, જેટલા થાય એટલા, એ બ્રહ્માજીનો એક દિવસ છે. અને 1,000 મહાયુગ એ બ્રહ્માજીનો, બ્રહ્માજીની એક રાત છે. આવી રીતે દિવસ રાત મળીને જે બ્રહ્માજી 365 દિવસ, અને પછી એક વર્ષ થાય, અને એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે.
હવે કેટલું લાંબુ આયુષ્ય હશે એ આપણે પછી કેલ્ક્યુલેટર લઈને ગણી શકાય. કેલ્ક્યુલેટરમાં પણ એટલા ઝીરો આવશે કે નહીં ખબર નહીં આપણને, પણ પ્રયત્ન કરવો હોય તો કરી શકાય. તો આ બ્રહ્માજી એ દિવસમાં સૃષ્ટિ કરે અને રાત્રે ઊંઘી જાય. ઊંઘી જાય એટલે બધી સૃષ્ટિ લીન થઈ જાય એમનામાં. આપણે પણ એવા જ છીએ, આપણે પણ નાના નાના બ્રહ્માજી છીએ જ. આપણે પણ સવારે ઉઠીને આખી સૃષ્ટિ કરીએ, આખો વિસ્તાર કરીએ, અને પછી રાત્રે બધું પોતાનામાં સમાય જાય, ઊંઘી જાય. ત્યારે ઊંઘમાં ક્યાં હોય છે આપણી સૃષ્ટિ? કશું નથી હોતું. થોડું સપનાના રૂપમાં થોડું આવે, પછી પાછું જતું રહે, પછી એ ગાઢ નિદ્રામાં એ પણ નથી, કાંઈ જ નથી. સૃષ્ટિ વગર આપણે ઊંઘી ગયા. એવી રીતે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થતો હતો, અને એક દિવસ પૂરો થતો હતો એટલે થાકી ગયા હતા બિચારા. કેટલી બધી સૃષ્ટિ, કેટલું ઉત્પાદન કર્યું એમણે, અને એવા પણ આપણા જેવા જન્મ્યા કે બિચારા કંટાળી ગયા હશે. એટલે સૃષ્ટિ કરીને સાંજ પડી, એમની સાંજ પડી, એમની સાંજ પડી, અને પછી થોડા થાકી ગયા હતા કદાચ, અને થોડુંક આમ તમો ગુણ વધવા માંડ્યું. કારણ કે સાંજના સમયે તમો ગુણ આવે રાત્રે, અને ઊંઘમાં એ તમો ગુણ મદદ કરે. પણ જ્યારે એ તમો ગુણના વશમાં ક્યાંક આપણે આવી જઈએ તો, ધ્યાન ન રાખીએ તો શું થાય કે એ કદાચ આપણે જે કરી રહ્યા છે કર્મ એના ઉપર જે ખરાબ અસર પણ પડી શકે. તો આ બ્રહ્માજી સાંજે આમ એટલા બધા થાકેલા હતા અને બગાસા ખાતા હતા, ઊંઘ આવતી હતી, અને એટલામાં એવું કહેવાય છે કે આ અસુરો આવીને એમનું બધું જ્ઞાન, વેદ જે છે એ ચોરીને જતા રહ્યા. વેદની ચોરી થઈ ગઈ, અને એને પ્રતીકાત્મક રીતે કથામાં કહે છે કે બ્રહ્માજી આમ બગાસું ખાતા હતા. તો હવે અંદર બ્રહ્માજીમાં શું છે? ખાલી વેદ સ્વરૂપ છે એટલે બગાસું પણ ખાય, એમાં પણ વેદ મંત્રો જ નીકળે. એટલે વેદ બહાર નીકળ્યા અને કોઈ અસુરે લઈને એને ભાગી ગયો. હવે બ્રહ્માજીને થયું કે હવે જ્ઞાન વગર હું કરીશ શું? સૃષ્ટિ કરવા માટે જ્ઞાન જોઈએ, કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા માટે, કોઈ પણ કર્મ કરવા માટે જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન વગર કર્મ શક્ય નથી. એટલે જ્ઞાન વગર શું કરું? તો બ્રહ્માજીએ પ્રાર્થના કરી ભગવાનને કે ભગવાન આવું થઈ ગયું, મારી ભૂલ છે, પણ હવે તમે જ કંઈક કરો, બચાવો તમે. તો જ્યારે પણ કોઈ પણ તકલીફ થાય તો એક એમરજન્સી નંબર એમની પાસે હતો ભગવાન, અને આ સૌથી બેસ્ટ એમરજન્સી નંબર છે, કારણ કે ઓલવેઝ અવેલેબલ. આપણે ઇવન 108 ડાયલ કરીને એમ્બ્યુલન્સને પણ બોલાવીએ તો એમાં પણ કલાકો લગાડે ઘણીવાર, ટ્રાફિકમાં ફસાઈ ગયા, નંબર નહોતું મળ્યું, ઘર નહોતું મળ્યું, જે પણ છે. પણ ભગવાન કોઈ દિવસ મોડું નથી કરતા. એટલે ફર્સ્ટ ડાયલ ભગવાનને કરીએ તો બીજા કોઈને ડાયલ કરવાની જરૂર જ નહીં પડે. તો અહીંયા બ્રહ્માજી આપણને એ જ શીખવાડે છે. બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ત્યાં એક વિશેષ રૂપ ધારણ કરીને આવ્યા, અને એ રૂપ શું હતું? હયગ્રીવ રૂપ. એમનું મોઢું જે છે એ ઘોડાનું મોઢું હતું, અને શરીર જે છે એ એક મનુષ્યનું શરીર હતું. બોલીએ હયગ્રીવ ભગવાન કી જય. તો આ ભદ્રાશ્વ વર્ષમાં હયગ્રીવ ભગવાનની સ્તુતિ આ ભદ્ર શ્રવસો કરી રહ્યા છે, અને એ અહીંયા કહી રહ્યા છે આ પાંચમા સ્કંદના 18મા અધ્યાયનો ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોક અને છઠ્ઠો શ્લોક છે. આ ત્રીજો અને છઠ્ઠો શ્લોક સાથે આપણે વાંચીએ. અહો વિચિત્રમ ભગવદ વિચેષ્ટિતમ ઘ્નંતમ જનોયમ હિ મિશન્ન પશ્યતિ ધ્યાયન્ન સદ્યર્હિ વિકર્મ સેવિતુમ નિર્હૃત્ય પુત્રમ પિતરમ જિજીવિષતિ વેદાન યુગાંતે તમસા તિરસ્કૃતાન રસાતલાદ્યો નૃતુરંગ વિગ્રહ પ્રત્યાદદેવૈ કવયોભિયાચતે તસ્મૈ નમસ્તે વિતથે હિતાય ઇતિ. અહીંયા આ ભદ્રશ્રવસો ભદ્રાશ્વ વર્ષમાં હયગ્રીવ ભગવાનની સ્તુતિ કરતા કહે છે, અહો, અરે, વિચિત્રમ, આશ્ચર્યમ. આ આશ્ચર્યની વાત છે. શું આશ્ચર્યની વાત છે? તો એ ભદ્રશ્રવસોને બધે જ જોઈને એમને કંઈક દેખાયું હશે, એટલે કે છે આ કેટલું આશ્ચર્ય છે. શું
छे घ्नंतम जनोयम ही मिशन न पश्यति। लोगों ने मरता जुए छे, लोगों मृत्यु देखाय छे चारे तरफ, ते छता जुए छे, ते छता मिशन न पश्यति, छता जोता नथी। तो देखाय छे मृत्यु चारे तरफ, पण जोता नथी कि ए पण ए मृत्यु ने पमवाना छे एक दिवस। ए आ શરીરનો અંત થવાનો છે એ જોઈ જ નથી શકતા, યાદ જ નથી રહેતું, ખ્યાલ જ નથી આવતો। મિશન ન પશ્યતિ, જોયે છે તે છતાં નથી જોતા। શંકરાચાર્યજી કીધું પશ્યન્ન અપિ ચ ન પશ્યતિ મૂઢઃ, જોયે છે તે છતાં દેખાતું નથી। ઘ્નંતમ જનોયમ હિ મિશન ન પશ્યતિ, અને એના લીધે આ દેખાતું નથી, એના લીધે શું કરે છે લોકો? ધ્યાયન અસદ યર્હિ વિકર્મ સેવિતુમ જિજીવિષતિ। જિજીવિષતિ, જીવવાની ઈચ્છા રાખે છે। હવે મૃત્યુ દેખાય બધે, તો આપણે કઈ મરવાની ઈચ્છા કરવાની જરૂર નથી, પણ હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે કે મૃત્યુ મારા માટે પણ આવશે, મારી નજીક પણ આવી શકે છે। તો આ જીજીવિષતિ, જીવવાની ઈચ્છા રાખે છે એમાં ભૂલ નથી, પણ કેવી રીતે જીવવા માંગે છે? અસદ ધ્યાયન, જે વસ્તુઓ ખરાબ છે, સત થી અલગ છે, જે સતત બદલાયા કરે છે, ક્ષણિક છે, અસ્તિત્વહીન છે ઘણીવાર, એવી બધી વસ્તુઓ એનું ધ્યાન કર્યા કરે છે। અને વિકર્મ સેવિતુમ, અને ખોટી રીતે એ ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એક તો વસ્તુઓ જે ટકવાની નથી, જેમાં ખરેખર આનંદ નામની વસ્તુ નથી, એ વસ્તુઓનું ધ્યાન કરી કરીને એમાં એની ઈચ્છા કરે છે, અને એ ઈચ્છા પૂર્તિ માટે ઘણીવાર ખોટા કર્મ પણ કરે છે, અને આવા ખોટા કર્મો કરતા કરતા વિકર્મ સેવિતુમ જીજીવિષતિ, આવા કર્મ કરવા માટે જ જીવે છે। તો શેના માટે જીવવું છે? મારી બધી ઈચ્છાઓ પૂરી કરવી છે, અને આ ઈચ્છાઓ તો પૂરી થઈ શકે નહીં। અરે સીધી આંગળીથી ના નીકળે તો હમકો ઉંગલી ટેઢી કરના આતા હૈ, તો કઈ રસ્તો કાઢીશું, પણ કરવાનું તો છે, મારી ઈચ્છા છે એટલે પૂર્તિ કરવાની છે। આ રીતે લોકો જીવી રહ્યા છે, અને અહીંયા એટલે હદ સુધી આ કહે છે નિર્હૃત્ય પુત્રમ પિતરમ, એટલે હદ સુધી કે એમના ઘરમાં મૃત્યુનો પ્રવેશ થઈ ગયો છે। કદાચ પુત્રનો દેહાંત થઈ ગયો હોય, કે પિતાનું દેહાંત થઈ ગયો હોય, કોઈ નજીકના કોઈનું દેહાંત થઈ ગયો હોય, એમને ક્યાંક એના અંતિમ સંસ્કાર કર્યા પછી તરત જ આ ઈચ્છા પૂર્તિ માટે લાગી જાય છે। તો કહે છે કે આ તો બિલકુલ કેવા આશ્ચર્યની વાત છે કે કોઈ બહુ જ નજીકની વ્યક્તિ જે છે, જેને પ્રિય કહીએ છીએ, એની જે અંતિમ ક્રિયા કરીને, અંત્યેષ્ટિ ક્રિયા કર્યા પછી ફરી એ જ ખોટી દિશામાં એ જ પ્રકારની ઈચ્છાઓ સેવતા ખોટા કર્મ કરવા માંડે છે, પાછા અસદ વસ્તુની પાછળ જ હજી પડ્યા છે। તો અહીંયા ભદ્રશ્રવો કે છે ભગવદ્ વિચેષ્ટિતમ, આ તો બધી માયા ભગવાન તમારી છે, તમારી શક્તિ એવી છે કે જેના લીધે આવું થાય છે। આ બિલકુલ વિચિત્ર વાત થઈ રહી છે। શંકરાચાર્યજી પણ કહે છે યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ, ખબર છે કે મૃત્યુ આવવાની છે એક દિવસ, મારા જીવનમાં પણ, મારું જીવનનું પણ અંત થવાનું છે, તે છતાં પણ તદપિ ન મુંચતિ પાપાચરણમ, આ ખોટા કર્મ કરવા અને આ ખોટી દિશામાં જવું એ છૂટતું જ નથી। તો ક્યારે સાચા દિશામાં આગળ વધીશું?
ક્યારે એ બધું કરીશું જે આપણા પૂર્વજો કહીને ગયા છે, આપણા ગુરુજનો કહી રહ્યા છે, આપણા શાસ્ત્રો આપણને કહી રહ્યા છે, એ ક્યારે કરીશું? તો ખબર છે આવું થવાનું છે, તે છતાં છોડતા નથી. તો કે છે, ભગવાન આ તો તમારી માયા છે, તમારી શક્તિ છે, અને એના જ લીધે આ અને આ અસદ વસ્તુને આ બધી વાત જે છે અને આ વેદ ચોરાઈ જવું, આને પણ સમજવાની જરૂર છે. આજના પરિપ્રેક્ષ્યમાં આને સમજવાની બહુ જરૂર છે, કારણ કે આજે બહુ જ રેલેવન્ટ વસ્તુ છે આ. આપણે કહીએ કે આ બગાસા અને વેદ ચોરાઈને જતા રહ્યા, એ વેદ ચોરાઈ ગયા એનો મતલબ એ નથી કે પુસ્તકો લઈને ગયા. પુસ્તકોની જરૂર જ નહોતી બ્રહ્માજીને. બ્રહ્માજી પાસે ક્યાં વેદની પુસ્તકો હતી? પુસ્તકો તો આપણે લખવા માંડ્યા છે, છાપવા માંડ્યા છે, એટલે કશું યાદ નથી રહેતું. વેદ ચોરાઈ જાય એનો મતલબ શું? કે કાં તો એનું પૂરતું જ્ઞાન નથી, અથવા કંઈક અધૂરું જ્ઞાન છે, અથવા એને ખોટી રીતે સમજીને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે, એને કહેવાય વેદની ચોરી. આજના દિવસમાં પણ કેટલાય લોકો પોતાની જાતને દાર્શનિક સમજે છે, પોતાની જાતને બહુ જ જ્ઞાની સમજે છે, ટીવી ઉપર આવે છે, બધા એમના પુસ્તકો લખાય છે, અને એ પુસ્તકો વાંચનારા હજારો લોકો છે, બહુ જ ફેમસ ફેમસ પુસ્તકો લખનારા છે, એમાં પોતે ડ્રોઈંગ કરી કરીને પુસ્તકો વેચે છે લોકો, પણ એમની સમજણ જ બરાબર નથી. આને જ કહેવાય વેદની ચોરી, કે એ વેદમાંથી અથવા કોઈ પણ શાસ્ત્રોમાંથી જ્ઞાન લઈને પૈસા કમાવા બેસી જાય છે. આ લોકોને આ વેદમાં શ્રદ્ધા પણ નથી. આ અસુરો જ છે, પૈસા માટે વેદને માધ્યમ બનાવો, વેદને વેચીને પૈસા કમાવા. આ તો આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે આ બિલકુલ યોગ્ય કર્મ નથી, પાપ કહેવાય છે, અને એનાથી લોકો કમાયા કરે છે. અને સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન આપે તો પણ આપણે ચલો માની લઈએ, પણ સાચું જ્ઞાન નથી, ખાલી ઇન્ટરપ્રિટેશન. તો આજના જમાનામાં આવું કરીએ અને આ રીતે આ મેનેજમેન્ટ થિયરી આપી દઈએ કોઈ પણ વસ્તુને લઈને, કેટલી વાર ફેશન થઈ ગયું છે, ખોટી ખોટી રીતે આ બધું દર્શાવવામાં આવે છે. આપણા તહેવારોની વાત, આપણે કે આજે ખોટા નેરેટિવ્સ આપણે આવે છે, આજે સમાજમાં આ દૂષણ છે, આ વેદની ચોરીનો આ એક સ્વરૂપ છે. અત્યારે અત્યારે પણ આપણે આ હયગ્રીવ ભગવાનને બોલાવવાની જરૂર છે. કેમ આ સમાજમાં શું ચાલી રહ્યું છે? કોઈ પણ તહેવાર હોય એના વિરુદ્ધ કંઈ ને કંઈ એક કથા આવી જશે કે ઉત્તરાયણ નહીં ઉજવવું જોઈએ, કેમ પતંગ નહીં ચગાવવા જોઈએ, કેમ કારણ કે આ પક્ષીઓને હેરાન કરીએ છે. કેમ જૂના જમાનામાં જ્યારે પહેલા, જૂના જમાનાની શું વાત છે, 50 વર્ષ પહેલા કે ઇવન 30 વર્ષ પહેલા પણ જ્યારે પતંગ ચગાવતા હતા ત્યારે પક્ષીઓ નહોતા, આજ કરતા વધારે પક્ષીઓ હતા, ત્યારે શું થતું હતું? કેમ અચાનક આ નવી વાર્તાઓ નીકળી? ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવો, હોળીમાં રંગનો ઉપયોગ નહીં કરવાનો, પાણીનો ઉપયોગ નહીં કરવાનો, બહુ સરસ. પછી દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાના, થોડા વખત પછી દીવા નહીં કરવાના, એ પણ આવશે, લાઇટ ચાલુ કરી દો, દીવાય પ્રગટાવવાની જરૂર નથી. પૂજામાં દૂધ નહીં ચડાવવાનું. આ કેટલી બધી વસ્તુઓ આપણે, અને ધીસ ઇઝ વોટ મિસઇન્ટરપ્રિટેશન ઓફ શાસ્ત્રસ. તો આપણે સમજવાની જરૂર છે કે આ શાસ્ત્રોને જે રીતે છે એ રીતે કેમ આવું કરીએ છીએ, એને આપણે સમજવાની જરૂર છે, અને લોકો સુધી આ જ્ઞાનને શુદ્ધ રૂપે પહોંચાડવાની જરૂર છે. આ બ્રહ્માજી એ કરી રહ્યા હતા, એ પ્રમાણે સૃષ્ટિ ચાલતી હતી, અને એમાં આ અસુરો આવીને ચોરીને ગયા. એનું મતલબ શું? કે એના જુદા જુદા અધૂરા અધૂરા જ્ઞાનને લઈને એ ફેલાવવા માંડ્યા, ખોટી રીતે એને પ્રસ્તુત કરવા માંડ્યા. હા, લોકો આપણે ભારતીયોને ઘણીવાર, લોકો વિદેશમાં આજે પણ થોડું થોડું છે કે લોકો કહે છે આ બધા પથ્થરની પૂજા કરે છે. અરે પથ્થરને પથ્થર તરીકે પૂજતા નથી આપણે, પથ્થરમાં એ દિવ્યતાને, એ ભગવાનને જોઈએ છે એટલે પૂજીએ છીએ. તો પથ્થરને પથ્થર માનીને નથી પૂજતા, પથ્થરમાં એ દિવ્ય ભગવાનને જોઈ શકીએ છીએ, આપણામાં એવી દ્રષ્ટિ છે માટે એ રૂપમાં આપણે પૂજી શકીએ છીએ, એ આપણી શક્તિ છે, આપણી વિશેષતા છે. એટલે આ વેદની ચોરી થઈ એ જમાનામાં થઈ ગઈ, ને ત્યાં પતી ગયું, ને હા આપણે સારી રીતે આ ભાગવત વાંચીએ છીએ, બહુ સરસ બહુ સરસ, એટલું કહેવાથી પૂરતું નથી. આજે પણ આપણે એ હયગ્રીવ ભગવાનને યાદ રાખવાના છે, એમને પ્રાર્થના પણ કરવાની છે, ને આપણાથી જે થાય એ કરવાનું છે. તો કે આ અત્યંત વિચિત્ર વાત છે કે આ વેદ ચોરાઈ ગયા, આ ખોટા રસ્તે ચાલતા હતા,
મૃત્યુ જેવું સંકટ આપણી નજીક છે તે છતાં આપણે બિલકુલ ચિંતામાં નથી. હા, કોઈને કોઈ સુધારો કરશે, કોઈના કોઈ નેતા છે, કોઈને કોઈ આવશે આગેવાન અને એ બધું કરશે, આપણે તો કંઈ કરવાની જરૂર નથી. એટલે આવું કે આપણે વોટ પણ આપવા તૈયાર નથી. કોઈ કરશે, કોઈ કરશે, શું કોઈ કરશે, આપણે જવાબદારી ક્યારે લઈશું? અને બીજી વાત, જો મૃત્યુ નિકટ છે એનો મતલબ દરેક વસ્તુની સમય સીમા હોય, એ સમય સીમાની અંદર પૂરું કરતા શીખીએ. હજી તો ટાઈમ છે, ટાઈમ છે, આ માયાનો એક રૂપ છે. હા, મારી પાસે ટાઈમ છે, કરીશું, કાલે કરીશું, 2 દિવસ પછી કરીશું, આવતા અઠવાડિયે કરીશું, ક્યારે કરીશું ખબર જ નથી કેટલો ટાઈમ છે. તો આ ડેડલાઇન્સ વિશે આપણે જાગૃત રહેવાની જરૂર છે. જે વસ્તુ કરવાની છે તરત જ કરી દેવું, આ બધી વસ્તુ આપણને આમાંથી શીખવા મળે છે. અને અહીંયા બીજા શ્લોકમાં આ હયગ્રીવ રૂપમાં ભગવાનની સ્તુતિ કરે છે અને આ ભદ્રશ્રવો કહે છે કે તમે આ વેદને પાછા લઈને આવ્યા તો તમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. એ શ્લોકમાં પણ બહુ જ સુંદર વાતો છે, આપણે એના વિશે થોડુંક વિચાર કરીશું આવતીકાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.